જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. ધોરણ 9-12માં ભણતા વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું માર્ગદર્શન આપી શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા અપાયું પ્રોત્સાહન. જિલ્લાના સાંસદ પરબત પટેલ તેમજ યુજીસીના મહિલા વિંગના સભ્ય ડોક્ટર રાજુલા દેસાઈ રહ્યા ઉપસ્થિત. કે 10-12ના વિદ્યાર્થીઓ જેના માતા પિતા અશિક્ષિત છે, જેમને પ્રોપર ગાઈડન્સ નથી મળતું, એ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી મિત્રો માટે યોગ્ય માર્ગદર્શન અને કારકિર્દી લક્ષી પ્રોપર એમને ગાઈડન્સ મળી રહે એ માટે ગુજરાત સરકારને હું અભિનંદન આપું છું. કોરોના દરમિયાન માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને પીએમ કેર ફોર ચિલ્ડ્રન ફંડમાંથી સહાય આપવામાં આવી રહી છે. રાજકોટમાં કુલ 54 બાળકોને રૂપિયા 10 લાખની આર્થિક સહાય આપવામાં આવી. જિલ્લા કલેક્ટર દ્વારા આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવ્યા. અત્યારે તમામ બાળકોની લીગલ ગાર્ડિયનશીપ તરીકે અમે ગાર્ડિયન તરીકે જાહેર કરવામાં આવી છે અને 23 વર્ષ ત્યાં સુધી ના થાય ત્યાં સુધી એક પાસબુક બાળક પાસે અને ઓરિજિનલ પાસબુક ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના ઓફિસમાં જમા કરવામાં આવી રહ્યા છે. મહીસાગરમાં સેવા સદન ખાતે પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ઓનલાઈન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને કલેક્ટર ડોક્ટર મનીષની હાજરીમાં યોજનાની સહાયનું કરાયું વિતરણ. અને સાથે સાથે એને વિશ્વાસ દિલાવવામાં આવ્યો છે કે તમારી સાથે બધો પ્રશાસન, બધા લોકો તમારી સાથે છે, તમે મહેનત કરીને આગળ વધો, આ તમામ લોકોની શુભકામનાઓ છે. અને જો પણ તમારા જીવનમાં તકલીફ આવશે, મુશ્કેલો આવશે, તો તમે પોતે પણ લડશો અને અમે પણ તમારે સાથે છીએ. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર ગુજરાતની મુલાકાતે આવ્યા. માઉન્ટ આબુથી અંબાજી પહોંચ્યા ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે ખેસ પહેરાવી તેમનું કરાયું સ્વાગત. રાજ્યપાલે તેમની પત્ની સાથે મંદિરમાં પૂજા અર્ચના કરી માતાજીના કર્યા દર્શન. તાપીમાં વ્યારાની કેકે કદમ કન્યાશાળા ખાતે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ રહ્યા હાજર. 75 મિનિટ જેટલો વિડીયો જે છે એ રાજ્યકક્ષાએથી જે ઓનલાઈન બાયસેગના માધ્યમથી જે આપવામાં આવ્યો તે દ્વારા લગભગ તમામ ક્ષેત્રોની માહિતી એમાં આપવામાં આવેલી છે. આ સાથે અમે તાલુકા કક્ષાએ આજ 1 તારીખથી લઈને 6 તારીખ સુધી તમામ તાલુકાઓમાં તાલુકા મથકે પણ આ કાર્યક્રમનું આયોજન કરવાના છીએ, જેનું આયોજન થઈ ગયું છે.